अवर प्लेनेट अवर हेल्थ सूत्र अंतर्गत आज विश्व आरोग्य दिन की उजवणी ना भाग रूपे वडोदरा शहर भाजपा प्रमुख नी आगेवानी हेठळ जमनाबाई हॉस्पिटल ना दर्दियों ने फ्रूट्स वितरण करवामां आव्युं हतुं। आज विश्व आरोग्य दिन की उजवणी अवर प्लेनेट अवर हेल्थ नी थीम पर करवामां आवी रही छे, त्यारे भारतीय जनता पार्टी द्वारा शहर ना विविध अर्बन हेल्थ सेंटरो खाते सफाई नो कार्यक्रम साथ ज आरोग्य अंगे विविध प्रश्ने चर्चा कार्यक्रम योजवामां आव्यो हतो। त्यारे आज शहर मांडवी चार दरवाजा नजीक आवेल जमनाबाई जनरल हॉस्पिटल खाते भारतीय जनता पार्टी वडोदरा शहर प्रमुख डॉक्टर विजय साहनी आगेवानी हेठळ हॉस्पिटल दर्दियों ने फ्रूट्स नु वितरण करवामां आव्यो हतो। साथे ज आ विस्तार में अर्बन हेल्थ सेंटर ने स्वच्छता कार्यक्रम योजायो हतो। साथे साथे आज तमाम अर्बन हेल्थ सेंटरो खाते आरोग्य ने लगता प्रश्नों अंगे चर्चाओ करवामां आवी हती। तेमज बपोरे 12 कलाके शहर ना विविध विस्तारों में आवेला तमाम जन औषधि केन्द्रों नी चूंटायेला भाजपना नगरसेवको द्वारा मुलाकात लेवामां आवी हती। साथे ज आ जन औषधि केन्द्र खाते थी दवानो लाभ लेनारा लाभार्थीओना घरे मुलाकात लई जे ते प्रश्नो अंगे चर्चा करी कोईपण प्रकारनी समस्या अंगे सरकारश्रीने रजूआत करવામાં આવશે તેમ ડોક્ટર વિજય શાહે જણાવ્યું। 7મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં એની ઉજવણી થાય છે। આજના દિવસે અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ વખતનું વિશ્વ આરોગ્ય દિવસનું સૂત્ર છે અવર પ્લેનેટ અવર હેલ્થ। કોરોનાના સમયગાળામાં લોકોના ધ્યાનમાં આવ્યું કે જ્યાં સુધી આપણો પોતાનો ભારત આપણા પોતાનું વિશ્વ સલામત નથી ત્યાં સુધી આપણું આરોગ્ય પણ સલામત નથી। આની સાથે આ વિશ્વ દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી અનોખી રીતે કરી રહ્યા છે। સમગ્ર વિશ્વની સૌથી મોટામાં મોટી આરોગ્યલક્ષી કોઈ સેવા હોય તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માધ્યમથી થયેલી આયુષ્યમાન કાર્ડની સેવા છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક એક જગ્યા ઉપર અર્બન હેલ્થ સેન્ટરની સાફસફાઈ અને એને લગતા પ્રશ્નોની અંગેની ચર્ચા કરવામાં આવી। અત્યારે 11 વાગે અહીંયા જમનાબાઈ હોસ્પિટલ સરકારની હોસ્પિટલ છે, એમાં દાખલ થયેલા દર્દીઓ માટે ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 12 વાગે સમગ્ર વડોદરા શહેરના 1919 ઇલેક્શન વોર્ડમાં એક એક જગ્યા પર જન ઔષધિ કેન્દ્રની મુલાકાત ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારીઓ લેશે। આ જન ઔષધિ કેન્દ્રમાંથી લાભ લેનારા લાભાર્થીઓના ઘરે જઈને મુલાકાત કરશે। મુલાકાત કરીને એમને આ જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી થયેલા લાભને લીધે જો કોઈ નાની મોટી મુશ્કેલી હોય તો તે અંગે સરકારશ્રી સાથે ચર્ચા પણ કરશે। આમ આજના દિવસે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વડોદરા શહેરના સૌ નગરજનોને દીર્ઘાયુ આયુષ્ય માટેની પ્રાર્થના કરું છું અને પાર્ટીના માધ્યમથી થઈ રહેલા કામમાં જે કોઈ કાર્યકર્તાઓ જોડાયા છે ખાસ કરીને ડૉક્ટર સેલ ભારતીય જનતા પાર્ટી ભૌમિકભાઈ ઉપાધ્યાય રોહનભાઈ પંડ્યા ડૉક્ટર રાજેશભાઈ શાહ અને ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી આ ચાર લોકોના વિશેષ જવાબદારી આજના કાર્યક્રમની સોંપી છે ત્યારે આ ચારે ચારનો હૃદયપૂર્વક આભાર માનું છું। વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક। વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ। અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, યુકે, યુએસએ, યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ। સ્ટુડન્ટ વિઝા, પીઆર વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે। કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે। અનેક વિદ્યાર્થીઓ અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે। તો આવો ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો। અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th ફ્લોર, નેપચ્યુન ટાવર, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા। કોલ 8347224466